Caca também é um outro caca. Agora não já solé, vai. Atu do agora como já solé. Ara, vai. Deepak, cari foto para mano já tá aí, cara. Apa dia baju dia beijo. Lá bem do para cá foto para ali, cara. Vai, cara. Não sei. મારું નામ ધવલ બારોટ, નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ જે નામદાર કોર્ટે સજાનો હુકમ કરેલ છે તેમાં બનાવની હકીકત એવી છે કે આ કામની ભોગ બનનાર કપડવંજ મુકામે રહેતી હોય છે અને આ જે આરોપી છે એ પણ કપડવંજ મુકામે ચાઇનીઝની લહેરી ઉપર કામ કરતો હોય છે. દરમિયાન આ કામના આરોપીએ મોબાઈલ નંબરની આપ લે કરી અને પરિચય ભોગ બનનાર અને તેના પરિવાર સાથે પરિચય કેળવેલો અને ભોગ બનનારનો વિશ્વાસ જીતેલો. ત્યારબાદ ભોગ બનનાર જે આ કામે સગીર વયની છે તેણીને આરોપીએ લગ્ન કરવાની લાલચ આપીને મીઠી મીઠી વાતો કરતો હતો અને એક દિવસ જ્યારે ભોગ બનનારને બસ સ્ટેન્ડ પાસે આરોપી મળે છે ત્યારે ભોગ બનનારને બળજબરીપૂર્વક બસમાં બેસાડી અને જે આરોપી પોતાનું વતન છે બિહાર રાજ્યમાં લઈ જાય છે. ત્યાં ભોગ બનનારની ઈચ્છા નથી હોતી, તેમ છતાં ભોગ બનનારની સાથે આ કામનો જે આરોપી છે મોહમ્મદ ઇન્સાર ઉર્ફે શાહરૂખ તે બિહાર મુકામે બળજબરીપૂર્વક ભોગ બનનારને લગ્ન કરવા માટે દબાણ કરે છે અને જે સગીર વયની વ્યક્તિ છે જેને કાયદો ના પાડે છે તેવી વ્યક્તિ સાથે બળજબરીપૂર્વક બિહાર મુકામે લગ્ન કરે છે અને ત્યારબાદ ભોગ બનનારની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંભોગ એટલે કે બળાત્કાર કરે છે. ત્યારબાદ આ સમગ્ર બનાવ બાબતે ભોગ બનનારના જે પિતા છે તેમણે કપડવંજ પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરી અને કપડવંજ પોલીસે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 10/51/20 થી ગુનો રજિસ્ટર કરેલો. ત્યારબાદ આ કામે આરોપી તથા ભોગ બનનાર બંનેને કપડવંજ પોલીસ બિહાર મુકામેથી લાવે છે અને ભોગ બનનારને બિહાર આરોપીના ચુંગલમાંથી છોડાવે છે. ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી અને ચાર્જશીટ નામદાર કોર્ટમાં ફાઇલ કરે છે અને આ કેસ ચાલવા ઉપર આવતા સરકારી વકીલ તરીકે આ ફાઇલ અમોએ ચલાવેલી જેમાં અંદાજિત 15 જેટલા સાક્ષી તપાસેલા અને 20 થી 22 જેટલા દસ્તાવેજી પુરાવા આ કામે રજૂ થયેલા. મુખ્યત્વે જે દલીલ હતી તેમાં આ જે આરોપી છે તેણે બળજબરીપૂર્વક લગ્ન કરેલું હોય અને ભોગ બનનારની સાથે જે સગીર વયની છે જેને કાયદો લગ્ન કરવાની ના પાડે છે તેની સાથે તેણે લગ્ન કરી અને તેણીને સાથે શારીરિક સંભોગ બળાત્કાર કરેલ છે. આજ રોજ સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી પી પુરોહિત સાહેબે સજાનો હુકમ કરેલ છે અને આ કામના આરોપીને સજાનો હુકમ કરેલ છે.